આણંદના પેટલાદમાં સ્વામિનારાયણ મંદિર નજીક એક બહુમાળી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભીડભાડવાળા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જોકે આસપાસના લોકોએ સમય સૂચકતા વાપરી તેઓ દૂર ખસી ગયા હતા। અંદર રહેલા ત્રણ લોકો પણ બહાર આવી ગયા હતા, જેથી મોટી જાનહાની ટળી હતી। પરંતુ વીજલાઇનના થાંભલા તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। વીજ કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। મકાન ધરાશાયી થવાની ઘટના પેટલાદમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જોકે લોકો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા। અંદર જે ત્રણ લોકો હાજર હતા તેઓ પણ બહાર આવી ગયા હતા, જેના કારણે કોઈ મોટી જાનહાની ટળી હતી। પરંતુ વીજ થાંભલાને અડકતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, વીજ પુરવઠો યથાવત કરવાની પૂર્વવત કરવાની। વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। મકાન ધરાશાયી થયું, જેના કારણે વીજ થાંભલાઓ તૂટી ગયા હતા। આણંદની આ ઘટના છે, જર્જરિત બહુમાળી મકાન ધરાશાયી થયું હતું, જોકે ત્યાં હાજર લોકો ખસી ગયા હતા અને અન્ય ત્રણ લોકો જે અંદર હાજર હતા તેઓ પણ બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાની નહોતી થઈ। દુકાનમાંથી બહાર આવી જતા ત્રણ લોકોનો બચાવ થયો હતો। એક તરફ મહેસાણામાં ગોઝારિયાને તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, ત્યાં તે વચ્ચે કુકરવાડાને તાલુકો જાહેર કરવાની માંગ ઉઠતા નવો વિવાદ સર્જાયો છે। કુકરવાડા વિજાપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે। કુકરવાડાને તાલુકો જાહેર કરવા ગામના અગ્રણીઓ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દોડી આવ્યા અને રજૂઆત કરી કે ગોઝારિયાને તાલુકો બનાવો તો કુકરવાડાને પણ તાલુકો બનાવવો જોઈએ। આઈટી વિભાગના ડેપ્યુટી કમિશનરની કારે અકસ્માત સર્જ્યો। રાજકોટની માધાપર ચોકડી પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે ત્રણ વાહનોની અડફેટે લીધા, ટુ વ્હીલર, કાર અને સિટી બસને કાર ચાલકે અડફેટે લીધા હતા। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સહાયક આયકર નિર્દેશક લખેલી પ્લેટ મળી આવી છે। રાજકોટની માધાપર ચોકડી પાસેની આ ઘટના, અકસ્માત સર્જાયો હતો રાજકોટની માધાપર ચોકડી પાસે અને કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા। મકાન કાર ચાલકે આ અકસ્માત સર્જીને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો, જોકે કાર ચાલક નશામાં હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ કેવલ નામનો વ્યક્તિ કે જેમને રફતારનો નશો ચડ્યો હતો અને કારે અકસ્માત સર્જ્યો હતો, બીજી બાજુ ડેપ્યુટી કમિશનરની કારે અકસ્માત સર્જ્યો અને આ નામ લખેલી પ્લેટ પણ મળી આવી છે, ત્યારે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં રફતારના રાક્ષસો સુધરવાનું નામ નથી લેતા। રાજકોટમાં તથ્ય પટેલ કાંડ જેવી ઘટના થતા થતા રહી ગઈ। સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો કાર બેકાબુ બની ત્રણ બાઇક અને શાકભાજીની લારીને અડફેટે લઈ લીધી। કારની અડફેટે શાકભાજી ધારક ઇજાગ્રસ્ત થયો। સ્કોર્પિયોથી અકસ્માત શાકભાજી વિક્રેતા ઇજાગ્રસ્ત થયો। સ્કોર્પિયોથી અકસ્માત કરનાર કેવલની અટકાયત કરવામાં આવી છે। રાજુ ડાંગર અને કેવલની પોલીસે અટકાયત કરી। આરોપી કેવલ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી, પરંતુ તેમ છતાં પણ તે કાર હંકારતો હતો। 18 વર્ષનો થતા જ તેના હાથમાં સ્ટિયરિંગ આવી ગયું અને લાયસન્સ વગર જ કાર હંકારવા લાગ્યો। ગાડી મકાન સાથે અથડાઈ અને દિવાલમાં ઘૂસી ગઈ। GJ3JC5342 નંબરની આ સ્કોર્પિયો કાર જેને અકસ્માત સર્જ્યો, જોકે તેનો પોતાનો બચાવ કરતા આરોપી કેવલ એવું કહી રહ્યો છે કે મેં બ્રેક મારી હતી પરંતુ વાગી નહોતી। રાજુ ડાંગર નામના વ્યક્તિના નામે આ કાર છે। કેવલનો બર્થડે હોવાથી કાર લઈને ગયા હતા તેવું રાજુ ડાંગરે કહ્યું છે। આજથી 10 દિવસ પહેલા પાછળની શેરીમાં એક 60 વર્ષના વૃદ્ધ ઉપર આજ રીતે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી હતી અને વૃદ્ધને પછાડી દીધા હતા અને વૃદ્ધને મારવા માટે દોડ્યો હતો એ છોકરો। એટલે હું વચ્ચે પડ્યો હતો કે આવી રીતે કોઈ વડીલ સાથે બાજાબાજી ન કરે, વાહન છે અથડાય, એમ કરીને મારા ઉપર એના ઘરના બધા જ સભ્યો ધોકા અને પાઇપલાઇન મારા ઉપર હુમલો કરવા માટે દોડ્યા હતા। ઘટનામાં એવું હતું કે ઘટનામાં હું બેઠો હતો સાઈડમાં ગાડીમાં, તો મને કીધું સ્લેપ મારો, તમે સ્લેપ મારીને તો ગાડી સાઈડે લીવર ચોટી ગયેલું, સીધી વહી ગઈ। મેં હેન્ડબ્રેક ખેંચી પણ બ્રેક ન લાગી, તો ઓલા ભાઈ તો ચાલુ મૂકી ગયા, હું એક અંદર ને અંદર લઈ ગયો। કેટલી સ્પીડમાં ગાડી હતી? સ્પીડમાં તો મને નથી ખબર, લીવર ચોટી ગયેલું જ હતું ડાયરેક્ટ, મેં બધું બ્રેક મારી કાંઈ થયું જ નહીં, લીવર ચોટેલું હતું। હા, તો આની પહેલા આવી રીતે જ ગાડી અહીંયા હલાવતો હતો સ્થાનિક લોકો એવું કહે છે। ઉમંગ છે, હું નતો
કેવલ નામના છોકરાએ અકસ્માત સર્જ્યો રાજકોટમાં અને તેને લઈને એસપી ભાર્ગવ પંડ્યાએ ઉડાવ જવાબ આપ્યો. મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરતા અચાનક ગાડી ચાલુ થતા અકસ્માત સર્જાયો તેવું એસપીનું કહેવું છે. આરોપીની ઉંમર 18 વર્ષની છે. તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરી રહ્યા છીએ. એફએસએલ સહિતની ટેકનિકલ ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને બીજી વખત આવી ઘટના ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહી કરાશે. ક્રાઇમ ઓફિસની માહિતી મુજબ આરોપીની ઉંમર અત્યારે 18 વર્ષની અમને જાણવા મળ્યું છે. ત્યાં સુધીમાં 18 વર્ષની છે એવું કહેવામાં આવે છે, પરંતુ આ બાબતે એની ઉંમર બાબતે અને એની પાસે લાયસન્સ છે કે કેમ એ બાબતે અમારી હજી ખરાઈ કરવાની જરૂરી સર્ટિફિકેશન અમે મગાવ્યા છે. ડેટ ઓફ બર્થ સર્ટિફિકેશન અમારી પાસે આવ્યા પછી ચોક્કસ કહી શકાય એમ છે. પ્રાથમિક માહિતી મુજબ 18 વર્ષ થયેલા છે એવી હકીકત. ટેકનિકલ મેટર માટે જ અમે જરૂરી યાંત્રિક રિપોર્ટ મેળવવા માટે પણ એફએસએલ જે છે, અમે આરટીઓ જે છે એ તમામની અમે મદદ લઈશું. અને આ ઘટના કઈ રીતે બની છે, ખરેખર ગાડી ઉભી હતી અને દોડી છે કે આગળથી આવતી હતી દોડી છે, કારણ કે પ્રાઇમ ઓફિસે એવું જાણવા મળ્યું હતું કે ત્યાં ઊભી હતી રાજ્ય ફેશન પાસે અને આ લોકો મ્યુઝિકલ સિસ્ટમ કંઈ ચેક કરતા નહીં, બનાવ એ રીતે બન્યો છે એવું પ્રાથમિક અમારી પાસે માહિતી છે. બટ આ તરફ અમદાવાદમાં બીજેપી કાર્યકર્તાના પુત્રે અકસ્માત સર્જ્યો. ગૌતમ લોઢાના પુત્રે એક વ્યક્તિને અડફેટે લીધો. લર્નિંગ લાયસન્સ પર તે કાર ચલાવતો હતો. જેમીન લોઢાએ રિવર ફ્રન્ટ પર અકસ્માત સર્જ્યો. લર્નિંગ લાયસન્સ પર કાર ચલાવતો હતો. વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદમાં બીજેપી કાર્યકર્તાનો પુત્ર કામા હોટલથી એલિસ બ્રિજ જવાના માર્ગ પર કાર હંકારી રહ્યો હતો અને ત્યારે અકસ્માત સર્જાયો. લાયસન્સ છે તરફા ગાડીમાં બીજેપી નો સિમ્બોલ છે. અચ્છા, કેટલા લોકો ઈજા થઈ છે? આખો પગ ભાગી ગયો એવું કહે છે. ગાડી બહુ ફાસ્ટ હતી, સ્થાનિક લોકોનું બી એવું કેવું છે. 50-60 નોર્મલ. અને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી વચગાળાની જામીન અરજી નામંજૂર કરાઈ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર ચુકાદો આપ્યો. મોઢામાં કેન્સરની સારવાર કરાવવા માટે તેમણે જામીન માંગ્યા હતા. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી આજે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે. એમની ટેમ્પરરી વચગાળાની અરજી હતી. મોઢાનું કેન્સર હતું, એટલા માટે ટ્રીટમેન્ટ કરાવવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલ બોમ્બે ખાતે સારવાર માટે એમને 30 દિવસની જામીન અરજી કરેલી. સુરતમાં પાલિકા કચેરીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ પાલિકામાં રામધૂન બોલાવી પૂર્ણાની સહયોગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સુવિધા નહીં તો વેરો પાછો આપોના બેનર્સ સાથે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો.